सूरत थी सिनेटिक डायमंड निकाश में बमणो वधारो जोवा मळी रह्यो छे। नेचरल हीरा माटे जाणीता सूरत शहर छेल्ला बे वर्षथी लेब्रोबोर्न सिनेटिक डायमंड नी चमक वधी छे। છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનાર ઉદ્યોગકારો લેબ્રો હીરામાં જોડાઈ ગયા છે। સુરતમાં લેબ્રોબોર્ન ડાયમંડ બનાવવા માટે લેફ લેબ્રોબોર્ન ડાયમંડ કટ અને પોલિશિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટા પાયે થઈ રહ્યું છે। સુરતમાં આશરે 1.5 લાખ રત્ન કલાકારો સિનેટિક ડાયમંડ કામોમાં જોડાઈ ગયા છે। હીરા ઉદ્યોગકારોનું માનવું છે કે આવનારા દિવસોમાં પણ લેબ્રોબોર્ન ડાયમંડનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે અને હીરાની પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતને કટ અને પોલિશિંગનું કેન્દ્ર માનવામાં આવે છે। 2-3 વર્ષ પહેલા લેબ્રોબોર્ન ડાયમંડ વેપાર ઓછો થતો હતો, જો કે ત્યારબાદ સરકાર લેબ્રોબોર્ન ડાયમંડના વેપાર અંગે નવી પોલિસી જારી કરવામાં આવશે। ઉદ્યોગકારોના મહેનતને લીધે નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધ્યું છે। નેચરલ હીરા કરતા તેઓમાં ઓછું રોકાણ હોવાથી કેટલાક હીરા ઉદ્યોગકારો પણ તેમાં જોડાઈ ગયા છે। સુરતમાં ચીનથી આવતા સીધી હીરા કટ પર પોલિશિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ થયું છે। આ ઉપરાંત કેટલાક મોટા ઉદ્યોગકારો લેબ્રોબોર્ન ડાયમંડ બનાવીને પણ રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં લેબ્રોબોર્ન ડાયમંડ ઉત્પાદનનું કામ શરૂ થયું છે। ભારતની અંદર અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ વિશ્વના 15 ડાયમંડમાંથી 14 ડાયમંડનો કટ એન્ડ પોલિશ થઈ રહ્યું છે। એમાં 99% ગુજરાતની અંદર કટ એન્ડ પોલિશ રફ ડાયમંડમાંથી બનતું હોય છે, પરંતુ છેલ્લા 6-7 વર્ષથી વર્લ્ડની અંદર સિન્થેટિક ડાયમંડ એટલે સીવીડી ડાયમંડ અને STHP ડાયમંડની, ખાસ કરીને અમેરિકાની અંદર જે પ્રમાણે ડિમાન્ડ વધતી જાય છે, એના કારણે એનું પણ પ્રોડક્શન ધીરે ધીરે ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે। સુરત શહેરની અંદર હાલ સીવીડી ડાયમંડનું પ્રોડક્શન છે, 5-6 મોટી કંપનીઓ છે કે જેમની આગળ ઓછામાં ઓછા 200 યુનિટ કરતાં વધારે યુનિટો એ લોકો ધરાવે છે અને એની આગળ એના ઉત્પાદન તરીકે જોઈએ તો પર મશીન 200 કેરેટનું ઉત્પાદન થતું હોય છે। STHP પટલી સાઇઝનો માલ આપણે રશિયામાંથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ અને જે પ્રમાણે ડિમાન્ડ વધતી જાય છે એના કારણે લોકલ માર્કેટની અંદર પણ હવે માર્કેટ ધીરે ધીરે એનું સેટઅપ થતું જાય છે। ભૂતકાળની અંદર પરિસ્થિતિ એવી હતી કે નેચરલ ડાયમંડ અને સિન્થેટિક ડાયમંડના મિક્સિંગના ઘણા કેસો આવતા વિશ્વનેતા વિશ્વના માર્કેટની અંદર ઘટતી હતી, પરંતુ પછી જે પ્રમાણે મશીનો નીકળતા ગયા ડિટેક્ટ કરવાના એના કારણે પણ કંટ્રોલ થયો। બાકી નેચરલ ડાયમંડ મોનિટરિંગ કમિટી પણ બનેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી એના કારણે પણ કંટ્રોલ થયા। આજની તારીખની અંદર આપણે જોઈએ તો 2020 અને 2021ની અંદર 4,900 કરોડનું આપણું એક્સપોર્ટ હતું, એ વધીને 2021-22ની અંદર 10,365 કરોડનું થયું, એટલે ઓલરેડી 118% ગ્રોથ જોવા મળી રહ્યો છે। આવતા દિવસોની અંદર ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ પોઝિટિવ બાબત એ છે કે 100-100% હુંડિયામણ કમાવી આપતો આ બિઝનેસ છે। રફ પણ અહીંયા પ્રોડક્શન કરશું, કટ એન્ડ પોલિશ કરશું, ડાયમંડ જ્વેલરી પણ બનશે। આજે સુરતની અંદર એવા 2-3 મોટા યુનિટો છે કે જેમની આગળ 200 કરતાં વધારે કારીગરો કામ કરી રહ્યા છે અને એક્સપોર્ટ પણ સિન્થેટિક ડાયમંડની જ્વેલરી અત્યારે બની અને એક્સપોર્ટ પણ થઈ રહી છે। જ્યારે પણ મંદીનો માહોલ હોય છે નેચરલ ડાયમંડની સપ્લાયની અંદર, એના ઓપ્શન રૂપે આ ચોક્કસ હું કહી શકીએ કે સીવીડી ડાયમંડ અને STHP ડાયમંડ આપણના કારીગરોને રોજગારી આપવામાં ખૂબ મદદરૂપ થશે। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।